TAT-1S અને TAT-2HS પરીક્ષામાં અનામત મુજબ લાયકી ગુણ નિયત કરવાની માંગ સાથે નેત્રંગ મામલતદારને એસટી વિદ્યાર્થીઓ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। શિક્ષણ વિભાગના સંદર્ભિત ઠરાવથી શિક્ષક અભિરુચિ કસોટીમાં યોગ્યતા પ્રાપ્ત કરવાના ધોરણોમાં તમામ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે મુખ્ય પરીક્ષામાં 60% લઘુત્તમ લાયકી ગુણ નિયત કરવામાં આવેલ છે। તે નિર્ણયમાં ફેરવિચારણા કરવાની જરૂર હોવાનું એસટી વિદ્યાર્થીઓએ નેત્રંગ મામલતદારને આવેદનપત્ર પાઠવી જણાવ્યું, જેમાં કહ્યું કે અનુસૂચિત જનજાતિમાંથી આવતા વિદ્યાર્થીઓ પૂરતી માળખાકીય સુવિધાઓના અભાવે અભ્યાસમાં સંઘર્ષ કરીને ગ્રેજ્યુએશન BEDની ડિગ્રીઓ મેળવે છે। લઘુત્તમ લાયકી ગુણ તમામ વર્ગના વિદ્યાર્થીઓ માટે એક સરખી પદ્ધતિ અમલી બનાવેલ છે, જે ભવિષ્યમાં એસટી વિદ્યાર્થીઓ માટે અવરોધરૂપ બનવાની છે। આ પદ્ધતિથી અનામતનો લાભ મેળવતા વિદ્યાર્થીઓ લઘુત્તમ લાયકી ગુણ નહીં મેળવતા સ્પર્ધામાંથી બહાર થઈ જશે અને અનામતની જગ્યાઓ ખાલી રહેવાનો પ્રશ્ન બનવા પામશે, જેનો ભોગ જે વિદ્યાર્થીઓ બનશે તેઓ કારકિર્દીમાં ખૂબ પાછળ રહી જશે। આથી એસટી વિદ્યાર્થીઓ માટેના નિર્ણયમાં ફેરવિચારણા કરીને શિક્ષક અભિરુચિ કસોટીમાં યોગ્યતા પ્રાપ્ત કરવાના ધોરણોમાં મુખ્ય પરીક્ષામાં 60% લઘુત્તમ લાયકી ગુણના બદલે 50% કરવાની માંગ કરવામાં આવી છે। નેત્રંગ મામલતદાર કચેરી ઓફિસે ટેટના યુવાનો બધા ભેગા થયા હતા, તો આજનો અમારો વિષય હતો કે જે શિક્ષણ વિભાગ દ્વારા જે તારીખ 29/4/2023 રોજ જે ઠરાવ બહાર પાડવામાં આવ્યો હતો, એ ઠરાવ મુજબ બધા કેટેગરીનું ઓપન રિઝલ્ટ પાડવામાં આવ્યું હતું, જેમાં અમારે એસટી કેટેગરી મુજબ જે અમને જે લાભ મળવો જોઈએ અનામતનો તે મુજબ અમને મળ્યો નથી। કે જેમ કે TAT-1 ને TAT-2માં અમારે એસટી કેટેગરી મુજબ 82 માર્ક લાવવાના હોય છે 95%, અને ઓપન કેટેગરી માટે 60% માર્ક્સ એટલે કે 90% માર્ક્સ લાવવાના હોય છે। તો એ રીતે TAT-1 ને TAT-2માં અમારા બધા માટે ઓપન રિઝલ્ટ પાડવામાં આવ્યું છે કે 200 માંથી 60% એટલે 120 માર્ક ફરજિયાત લાવવા જોઈએ। તો 200 માંથી 60% બદલે અમારે 95% થોડા ઓછા કરીને અમારે એસટી સમાજ માટે ઓછા માર્ક્સ કરી આપી, અને વિદ્યાર્થીઓનું જે ભવિષ્ય જે ગેરમાર્ગે જે જાય છે। અને બીજી એક રજૂઆત છે કે જે હમણાં સરકારશ્રી દ્વારા એક બીજો એક ઠરાવ પાડવામાં આવ્યો છે, તેમાં કે જ્ઞાન સહાયકોને નિમણૂક ભરતી કરવામાં આવે છે, અને જે કાયમી જે TAT-1ના જે પાસ કરે વિદ્યાર્થીઓ છે એ લોકોને જે ભરતી અટકાવવામાં આવી છે। તો અમારે સરકારશ્રીને એક અપીલ છે કે અમે જે લાખોની સંખ્યામાં અત્યારે જે TAT-1ના જે યુવાનો પરીક્ષા પાસ કરીને બેઠા છે, તેમાં જ્ઞાન સહાયકની ભરતી બંધ કરી કાયમી અમારી ભરતી કરવા માટે અમારી નમ્ર વિનંતી છે સરકારશ્રી।